ભરૂચના નેત્રંગમાં યોજાયેલા સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમનો હેતુ સિદ્ધ ન થતા સાંસદ મનસુખ વસાવા હાજર અને ગેરહાજર અધિકારી પર ભડક્યા હતા. ભરૂચના નેત્રંગમાં યોજાયેલા સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમનો હેતુ સિદ્ધ ન થતા સાંસદ મનસુખ વસાવા હાજર અને ગેરહાજર અધિકારીઓ પર ભડક્યા હતા. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટેના કાર્યક્રમમાં ખેતી વિભાગના અધિકારીઓ જ ગેરહાજર રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા હતા. એટલું જ નહીં, સાંસદે કાર્યક્રમને અધૂરો ગણાવીને ફરી વખત કાર્યક્રમનું આયોજન કરવા અધિકારીઓને કડક સૂચના આપી હતી. અધિકારીઓના આણવડ આયોજનથી રોષે ભરાયેલા સાંસદ કાર્યક્રમ અધૂરો મૂકીને જ રવાના થઈ ગયા હતા. ખેડૂતો માટે કઈ કઈ રીતના મદદરૂપ થઈ રહી છે, સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે પણ ઘણી બધી માહિતી આ કાર્યક્રમમાં આપવાની હોય છે. પરંતુ આ કાર્યક્રમમાં જિલ્લાભરના જે ખેડૂતો આવવા જોઈએ એ નહોતા આવ્યા, અલગ અલગ ક્ષેત્રના સરપંચો આવવા જોઈએ તે નહોતા આવ્યા, અધિકારીઓમાં પણ અધિકારી નહોતા. કલેક્ટર સ્વાભાવિક માની લઈએ કે પૂરની પરિસ્થિતિ છે, વરસાદ હતો ન આવી શકે, પણ બાકીના ડેપ્યુટી કલેક્ટર છે, ડીડીઓ છે, નાયબ ડીડીઓ છે, અરે સૌથી વધારે તો ખેતીવાડી ખાતાના અધિકારી નહોતા. તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દિગ્વિજય પાઠક. દિગ્વિજય, જણાવશો જે પ્રકારે ભરૂચના નેત્રંગમાં જે સંકલ્પ સે સેતુનો જે આ કાર્યક્રમ યોજાયો તેમાં મનસુખ વસાવા જે રીતે ગુસ્સે ભરાયા છે, શું ખાસ કરીને અવ્યવસ્થા હતી, શું કામ મોટાભાગના ખેડૂતો અહીંયા નહોતા પહોંચી શક્યા? જી જીગર, જે મનસુખ વસાવા જે સાંસદ છે તે પહેલેથી જ આખાપોલા સાંસદ તરીકે પ્રખ્યાત છે અને તેઓ અધિકારીઓની ઝટકણી કરવામાં અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવ્યા છે. આજે નેત્રંગ ખાતે સંકલ્પ સિદ્ધિ કાર્યક્રમ જે યોજાયો હતો તે મૂળ કાર્યક્રમ હતો ખેડૂતો માટે અને ખેડૂતો સુધી સરકારની જે યોજનાઓ છે તે પહોંચે તે આ કાર્યક્રમનો હેતુ હતો. પરંતુ જે ત્યાં નેત્રંગની આસપાસના જે સરપંચો હતો અને ખેડૂતો હતા તેઓને આ કાર્યક્રમ અંગેની જાણ જ કરવામાં નથી આવી, જેથી ખૂબ પારખી સંખ્યાની અંદર ખેડૂતો હાજર રહ્યા હતા. ઉપરાંતમાં જે ભરૂચ જિલ્લાના અધિકારીઓ જે કહેવાય, જિલ્લા પંચાયતમાં જે ખેતીવાડી અધિકારી નતા ઉપસ્થિત રહ્યા કે કોઈ મોટા કદાના અધિકારી ઉપસ્થિત નતા રહ્યા, જેથી જે સાંસદ મનસુખ વસાવા છે તે અધિકારીઓ ઉપર ભડક્યા હતા અને તેઓએ આ કાર્યક્રમને અધૂરો ગણાવ્યો હતો. અને એટલું જ નહીં, કાર્યક્રમમાં પોતાનું જે વક્તવ્ય પૂરું થયું ત્યારબાદ તેઓ પોતે પોડિયમ પરથી સીધા ચાલવા માંડ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા અને અધિકારીઓને એવી સૂચના આપી હતી કે આ કાર્યક્રમને હું અધૂરો ગણું છું અને તેથી આ કાર્યક્રમ ફરીથી યોજાય અને આસપાસના જે આદિવાસી વિસ્તારના લોકો છે તેઓને વધુ ને વધુ જાણકારી મળી રહે તે માટે ફરીથી કાર્યક્રમ યોજવામાં આવે તેવી તાકીદ કરી હતી. દિગ્વિજયજી, ખાસ કરીને કોઈ કોઈ અહીંયા તપાસ કરવામાં આવી છે કે ખરેખર લોકોનો સંપર્ક ન તો સાધી શકાયો એ જ કારણ હતું કે કોઈ બીજા કારણથી પણ ખેડૂતો નતા આવ્યા, કોઈ સામે આવી ગયું?
હાલમાં જે જાણવા મળ્યું છે તે પ્રમાણે મનસુખ વસાવાએ જે ઉપસ્થિત અધિકારીઓ હતા તેઓ સાથે પોતાના વક્તવ્ય પહેલા ચર્ચા વિચારણા કરી હતી અને આજે પાંખી હાજરી કેમ છે તે માટે પૂછા કરી હતી, પરંતુ તેઓએ જણાવ્યું હતું કે જે વરસાદનો માહોલ છે તેથી કરીને લોકો નહીં આવ્યા હોય, અને ત્યારબાદ તેઓને અંતરંગ વર્તુળો તરફથી જાણવા મળ્યું હતું કે કેટલાય ગામના સરપંચોને આ અંગેની જાણ કરવામાં જ નથી આવી, માત્ર ને માત્ર કાર્યક્રમ યોજવો જોઈએ તેથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જે સાચા અર્થમાં જે લોકો જરૂરિયાતમંદ છે તેઓ સુધી આ કાર્યક્રમ પહોંચી શક્યો ન હતો તેથી સાંસદ ગુસ્સે ભરાયા હતા. સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.